करता होय छे। त्यारे અમદાવાદમાં આવેલ ગુરુકુળ રોડ ઉપર આજ પ્રકારનું છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળા દરમિયાન રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે છાસ વિતરણ કરતા આવ્યા છે, જે રોજ રોજ 120 લીટર છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉનાળાની ગરમીમાં ઘણી એવી સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે ગુરુકુળ રોડ ઉપર પણ આ જ પ્રકારની જે કામગીરી છે, સેવાકીય કામગીરી છે, તે સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, અહીંયા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવે છે, શું સમય હોય છે, કેટલા લોકોને આપ છાસ વિતરણ કરી રહ્યા છો? મારી સંસ્થાનું નામ સાત સરકાર ફાઉન્ડેશન છે, અને લગભગ અમે 2 મહિના 1 એપ્રિલથી 31 મે સુધી રોજ બપોરે 1:30 વાગ્યાથી છાસનું વિતરણ ચાલુ કરીએ છીએ। 120 લીટર છાસ હોય છે, 1:30 વાગ્યાથી ચાલુ કરીએ, જેટલા વાગ્યા સુધી ચાલે એટલા વાગ્યા સુધી લગભગ 400-500 માણસ તો છાસ પીને જાય છે। અને અમારું આ સંસ્થા 3 વર્ષથી રેગ્યુલર એપ્રિલ મહિનાથી ચાલુ કરીને 31 મે એટલે કે 2 મહિના નિઃશુલ્ક રોજ અમે છાસ આપીએ છીએ। સંસ્થામાં આપની સાથે કેટલા સાથી જોડાયેલા છે? મારી સંસ્થામાં મારી સાથે 11 બહેનો જોડાયેલા છે, ને વોલેન્ટિયર તરીકે લગભગ 8-10 ભાઈઓ અને બીજી 10-15 બહેનો, એમ થઈને ટોટલ 40-એક વોલેન્ટિયર પણ જોડાયેલા છે, જે અલગ અલગ એરિયામાં અલગ અલગ કામ કરે છે। ચોક્કસ નિઃશુલ્ક જે છાસ વિતરણ છે તેનું અત્યારે અહીંયા વિતરણ થઈ રહ્યું છે, અને સાથે જ વાહન ચાલકો હોય કે પછી અહીંયા લોકો, તેમને નિઃશુલ્ક રીતે છાસ આપવામાં આવે છે। રોજે 120 લીટર જેટલી જે છાસ છે તે અહીંયા આપવામાં આવે છે। કહી શકાય કે ઘણી સામાજિક સંસ્થા દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ગુરુકુળ ખાતે જે કહી શકાય કે આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। મહેસાણા જિલ્લામાં દલિત સમાજની યુવતી સાથે બનેલા ઘૃણાસ્પદ હત્યા અને શંકાસ્પદ દુષ્કર્મ કેસમાં હવે દલિત સમાજ આક્રોશમાં ફાટી નીકળ્યો છે, ત્યારે